एक महत्वपूर्ण समाचार, मानहानि केस में राहुल गांधी की सजा मौकूफी की अरजी पर सुनावणी, उनाळु वेकेशन पहला निर्णय आवे तेवा हाल कोई संकेत नहीं मळी रहा। सजा मौकूफी मुद्दे तमाम पक्षों ने सांभळवा हाईकोर्ट आज अने काले आपी शके छे तक। जस्टिस हेमंत प्रच्छके स्पष्ट कह्युं छे के सुनावणी परिपूर्ण थया बाद चुकादो अनामत राखवामां आवशे। उनाळु वेकेशन दरमियान चुकादो लखावशे कोर्ट। उनाळु वेकेशन बाद हाईकोर्ट जाहिर करी शके छे चुकादो। आगामी एक महीना सुधी सजा मौकूफी मुद्दे निर्णय रही शके छे अनामत। राहुल गांधी सामे मानहानिनो केस, गुजरात हाईकोर्ट राहुल गांधीनी अरजी करी छे एडमिट। हाईकोर्टे ट्रायल कोर्टना रेकॉर्ड मंगाव्या हता। राहुल गांधीना वकीले पण रेकॉर्ड कोर्ट समक्ष मूक्या छे। आ मुद्दे बधु बात करवा जोड़ाशे अमारा संवाददाता रौनक वर्मा। रौनक, शुं छे बधु अपडेट? જે પ્રકારે રાહુલ ગાંધી દ્વારા પોતાની સજા પર સ્ટે મૂકવા માટે ગુજરાત હાઈકોર્ટમાં જે અરજી કરી છે તેના પર જે તમામ પક્ષોની દલીલ છે તે ચાલી રહી છે। આ દલીલની શરૂઆત પૂર્ણેશ મોદીના વકીલ તરફથી કરવામાં આવી હતી, જ્યાં તમામ જે પાસાઓ છે તે રજૂ કરવામાં આવ્યા અને અરજી પર શા માટે સ્ટે ન આપવો જોઈએ તેની જુદી જુદી દલીલો રજૂ કરાઈ હતી। પરંતુ આ તમામ બાબતોમાં જે જાણવા જેવી વાત એ છે, મહત્વની વાત એ છે કે આ તમામ પ્રક્રિયા દરમિયાન આગામી એક મહિના સુધી સજા પર સ્ટે આવે તેવી હાલ કોઈ શક્યતાઓ જોવા નથી મળી રહી। તેનું મુખ્ય કારણ એ છે કે આગામી 3-4 દિવસ બાદ કોર્ટમાં વેકેશન પડવા જઈ રહ્યું છે અને જસ્ટિસ હેમંત પ્રચકની કોર્ટમાં કે જ્યાં આ અરજી ચાલી રહી છે તેમણે સ્પષ્ટ કર્યું છે કે સુનાવણી પૂર્ણ થયા બાદ તેઓ આ ચુકાદો અનામત રાખશે, પરંતુ ચુકાદો અનામત રાખ્યા પહેલા તમામ પક્ષોને પૂરતો સમય આપશે આજે અને આવતીકાલે સાંભળવાનો અને જે થોડા દિવસ બાદ તેઓ વિદેશ જઈ રહ્યા છે તેવું પણ તેમના તરફથી કહેવામાં આવ્યું છે। એટલે સ્પષ્ટપણે આ સંકેત છે કે વેકેશન ખુલશે ત્યારબાદ જ ચુકાદો છે તે આવી શકે છે અને કોર્ટ દ્વારા આ ચુકાદો આપવામાં આવશે। એટલે કે એક આગામી એક મહિના સુધી આ અરજી પર સ્ટે આવવાના હાલ કોઈ સંકેત નથી લાગી રહ્યા। ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો લગભગ એક મહિના રાહ જોવી પડશે રાહુલ ગાંધીને પોતાની અરજીના ચુકાદા માટે।